જૂનાગઢના માણા વદળની શુભેચ્છા મુલાકાતે આવેલા પાસના પૂર્વ કન્વીનર રેશમાબેન પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી 18 ડઝન થી વધારે ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ હવે ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલે પણ 2 દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમને આડકતરી રીતે અપક્ષમાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી દીધી છે. રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભા અને પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ભાજપને અલવિદા કહ્યા બાદ રેશમા પટેલે ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હું લોકસભા અને પેટા ચૂંટણી લડવા માંગુ છું. આ સાથે તે પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ખાસ કરીને રેશમાજી વાત કરીએ તો માણાવદર ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા છે, ત્યાં કોંગ્રેસમાં જંગી લીડ થી જીતા, જે તે વખતે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું અને પાટીદાર લોકોએ પેટ ભરીને જે એને મત આપ્યા છે, ખોબલે તો મત આપ્યા છે અને જવાહરભાઈ છે કોંગ્રેસમાંથી બીજેપીમાં ચાલી ગયા છે, તો એની પ્રતિક્રિયા વિશે આપ શું કહો? હું તો એવું માનું છું કે જવાહરભાઈ નતા જીત્યા, જનતા જીતી હતી. જનતાનો આક્રોશ જે હતો, જે તાનાશાહી માનસિકતા સામેનો એ લોકોનો જે રોષ હતો, એના કારણે જવાહરભાઈ જીત્યા હતા. એટલે હું એવું ચોક્કસ માનું છું કે જ્યારે એટલો બધો વિશ્વાસ મૂક્યો હતો એમના ઉપર અને જનતાથી વિખૂટા થઈને ગયા છે, તો ચોક્કસ રીતે આ વખતે જનતા પણ એમને પરાસ્ત કરશે, મને પૂરો વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી એ મહાકાય રાક્ષસ છે, કૂટનીતિકાર અને તાનાશાહોથી ચાલતી આ પક્ષ છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જાય એ સાબિત કરે છે કે આજે કોંગ્રેસના નેતાઓને વન બાય વન પોતાના પક્ષમાં લે છે, એ વસ્તુ સાબિત કરે છે કે કેટલી ખોખલી થઈ ગઈ છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિઓ કામ આવવાની નથી. અમિતભાઈ શાહની ગમે એટલી કૂટનીતિઓ કરશે તોય કંઈ કામ આવવાનું નથી. જનતા સમજે છે, જનતા એનો જવાબ એને હરાવીને ચોક્કસ રીતે આપશે. કારણ કે એ જે ખોખલું થઈ ગયું છે એના કારણે જે લોકો એવું કહી રહ્યા હતા કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, એ આજે એટલું મજબૂર અને લાચાર અને બેબસ થઈ ગયું કે કોંગ્રેસના બેનર ઉપર તૈયાર થયેલા નેતાઓને પગે પડી પડીને પોતાના પક્ષમાં લે છે. એટલે કે પોતાનો પક્ષ ખોખલો થઈ ગયો છે. એના કારણે અંદર જે કાર્યકર્તાઓ છે, કારણ કે હું પણ એક દિવસ એનો ભાગ હતી, અંદર જે કાર્યકર્તાઓ છે એમાં ભયંકર રોષ છે. અને આ ચૂંટણીમાં એ કાર્યકર્તાઓ, ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ભરીને ભાજપને હરાવશે આવી નોબત આવી ગઈ છે અને જનતાનો આક્રોશ તો એને સહન કરવાનો જ છે. એટલે અહીંયા જવાહરભાઈ જીતે એવી કોઈ શક્યતા છે. રેશમા પટેલે ભાજપને રામ રામ કહ્યા બાદ જણાવ્યું હતું કે મને કોઈ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ, પરંતુ મારો ચૂંટણી લડવાનો નિર્ણય અડગ છે. હાલ મેં ચૂંટણીને લઈને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે. પોરબંદર લોકસભા અને મણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. કોઈ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે કે ગઠબંધનમાં તક નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ. તેમજ મેં લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન મેં શરૂ કર્યું છે. ગોવિંદ હડિયા, જલેશ ટીવી, કેસુડ.